એક જાલોતથી ફોન આવી રહ્યો છે વી વિલ મેડમ, ઇફ ટેક યુ દેટ, દેટ પરમિટ. વિલ બી ધ લાસ્ટ વન ઇન યા ધ પ્લીઝ લિસ્ટ. આપો ને લાઈન પર આપો. હેલો. નમસ્તે. હા નમસ્કાર મેડમ. જી હું જાલોત કોલેજમાંથી બોલું છું. હેલો. હા બોલો બોલો. હા મેડમ, મારે એક પ્રશ્ન એ પૂછવો હતો આપને કે આ સિક્સ પે કમિશન જે છે એમાં અધ્યાપક સહાયક જે છે એમના માટે શું જોગવાઈ છે? આ પ્રશ્નનો જવાબ તમને પણ ખબર હશે. અધ્યાપક સહાયક ઇઝ અ ફિક્સ્ડ સેલરી, ઇઝન્ટ ઇટ? એમાં ઇટ ઇઝ, દે આર નોટ ગેટિંગ અ ફૂલ પે સ્કેલ એઝ ઇટ વર. એમાં ઇટ ઇઝ અ ફિક્સ્ડ, ઇટ્સ લાઈક અ કોન્ટ્રાક્ચ્યુઅલ. આપણે એક લંપસમ એમને આપીએ છીએ, એટલે ઇટ ઇઝ ઓનલી આફ્ટર દે બીકમ પરમનન્ટ, ઇન ધ સેન્સ દેટ ડાયરેક્ટ ડીપીની અંદર આવ્યા પછી જ આપણે આનું અમલ એમના માટે કરીએ છીએ. અધરવાઇઝ હાલ જે રીતે આનું અમલ થયું છે, ઇટ હેઝ, ઇટ વિલ નોટ બી, દે વિલ નોટ બી એલિજિબલ એન્ડ ઇટ વિલ નોટ બી મેન્ટ ફોર ધેમ. આઈ હોપ આનાથી તમને સ્પષ્ટતા મળી ગઈ હશે. સો ઓન ધીસ નોટ આઈ થિંક વી વિલ સ્ટોપ ધીસ. છતાં તમારા કોઈ પ્રશ્નો હોય તો યુ આર મોસ્ટ વેલકમ. એવું તમને લાગે તો વોટ વી કેન પોસિબલી ડૂ ઇઝ મે બી નેક્સ્ટ વેન્સડે, નેક્સ્ટ વેન્સડે એટલે 3 માર્ચ થશે ને, 3 માર્ચના રોજ ફરી અહીંયા વી વિલ હેવ અ સ્મોલ સેશન કે જેમાં આ સમગ્ર ટીમના જે મેમ્બર્સ છે, ઓલ ઓફ યુ કેન બી હિયર અગેન ફ્રોમ અબાઉટ 11 to 12, એટલે 11 થી 12 વાગ્યા સુધી. અને મારી વિનંતી છે કે વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન્સ ન લેતા, આ સમય સારણીને લગતા, આની વ્યવસ્થાને લગતા પણ કોઈ પ્રશ્નો હોય તો એ આપણે એને એડ્રેસ કરીએ. આનું ધ્યેય એ છે કે પછી જે આપણે કામગીરી દરેક જિલ્લામાં કરવાના છે એ બિલકુલ ઇન અ વેરી વેરી સિસ્ટમેટિક એન્ડ સ્મૂધ માનર, વિદાઉટ એની હેરસમેન્ટ ટુ એનીબડી, ઇવન ટીમ મેમ્બર્સને પણ હેરસમેન્ટ ન થાય, આપણે પણ ન થાય એ રીતે. અને કોઈ એમાં એક્સપ્લોઇટેશન અથવા ખોટી સર્વિસ ચાર્જીસના નામે કે કંઈ ખોટી લેવલ ટ્રાન્સપેરન્ટ રીતે કરવા માટેનો પ્રયાસ છે. તો ફરી આજની આ મીટિંગમાં આપ બધા હાજર રહ્યા એ બદલ અમારી સમગ્ર ટીમ તરફથી વી વુડ લાઈક ટુ થેન્ક યુ, એન્ડ વી લુક ફોરવર્ડ ટુ ઓલ ઓફ યોર સપોર્ટ એન્ડ કોઓપરેશન ઇન મેકિંગ ધીસ પે ફિક્સેશનનું જે આખું એક ઓપરેશન છે, કેમ્પેન છે, એ સફળતાપૂર્વક આપણે સંપન્ન કરી શકીએ એવી અમે બધા ઈચ્છીએ છીએ કે આપના બધાના સહકારથી આપણે સાથે કરીએ. નમસ્કાર. જી થેન્ક યુ વેરી મચ મેડમ. અને અહીંયા આપનો અને સમગ્ર ટીમનો આપણે ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની જે કચેરી છે એનું સંપૂર્ણપણે ઈ ગવર્નન્સ તરફ આપણે ધીરે ધીરે જવા માંગીએ છીએ. તો અત્યારથી હું એક વિનંતી કરું છું કે સંલગ્ન દરેક કોલેજોના આચાર્યો પોતાના ઈમેલ એડ્રેસ, જે હું બોલું છું એ જગ્યાએ પોતાના ઈમેલ એડ્રેસ મોકલી આપે. તો અમારો ઈમેલ એડ્રેસ હાલમાં લખી રાખો, HIMAN હિમાંશુ માટે HIMAN SHU_PADIA પડિયા PADIA પડિયા @yahoo.com HIMANSHU_PADIA@yahoo.com. આ એડ્રેસ પર દરેક આચાર્યશ્રીઓને વિનંતી કે પોતાના ઈમેલ એડ્રેસ મોકલી આપે કે જેથી હવે પછીનું જે પણ ઇન્ફોર્મેશન આપણે લેવાની કે આપવાની થાય, ઘણી બધી માહિતીઓ આપણે અહીંયા આગળ મેળવવી પડે છે, તો એ વખતે આપણે આ ઓનલાઈન કોમ્યુનિકેશન થાય એ ખૂબ જ ઈચ્છનીય છે. તો આ એક મારી નમ્ર વિનંતી છે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ શૈલેષભાઈ. યસ, અત્યારે તમને ઈમેલ પણ સ્ક્રીન ઉપર દેખાય છે, HIMANSHU_PADIA બધા સ્મોલ લેટર્સમાં જ લખવું, HIMANSHU_PADIA@yahoo.com. એની ઉપર તમારે તમામ આચાર્યશ્રીઓએ પોતાનું નામ, કોલેજનું નામ અને પછી ઈમેલ એડ્રેસ એ લખી અને આ ઈમેલ ઉપર મોકલવાનું રહેશે. અને સાથે સાથે કેટલીક કોલેજીસ છેલ્લા એક અઠવાડિયાથી આપણે થોડીક સ્ટ્રગલ કરી રહ્યા છે ટુ વે કમ્યુનિકેશનના ટેસ્ટિંગ માટે. આપ સૌને મારે એ પણ સૂચના આપવાની રહેશે કે અહીંયાથી 10 થી 2 દરમિયાન રોજ આપણે સંધાન કાર્યક્રમમાં આપ લોગિન થાવ અને નવા યુઝર્સ જે હોય
એના પણ અમે ટેસ્ટિંગ આ 10 થી 2 દરમિયાન કરીશું. અને મારો ફોન નંબર આપની પાસે છે, કંઈ પણ મુશ્કેલી હોય તો આપ એની પર પણ સંપર્ક કરી શકો છો, કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો. અત્રેથી અત્યારે સમયના અભાવે આપણે અહીંયા રોકાવવું પડશે. હું સંધાન તરફથી અને સમગ્ર પરિવાર તરફથી ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીમતી જયંતિ રવિનો આભાર માનું છું કે એમણે પોતાનો અમૂલ્ય સમય અહીંયા ફાળવ્યો, અને સમગ્ર ટીમનો હું આભાર માનું છું. આવતા બુધવારે આ સંવાદ કાર્યક્રમમાં આપણે 10 થી 11 દરમિયાન અહીંયા ફરીથી મળીશું, અને આપના પ્રશ્નો ફરીથી અહીંયાથી આ જ રીતના લેવામાં આવશે. આપના પ્રશ્નો સાથે આપે કાર્યક્રમ ટીવી પર નિહાળવાનો છે, અને અમે પણ આપને જોઈ શકીએ એ માટે આપે કમ્પ્યુટરમાં કમ્યુનિકેટેડ વર્ક્સ સોફ્ટવેરનો યુઝ કરીને એમાં લોગિન પણ થવાનું છે, જેથી કરીને અમે પણ આપને જોઈ શકીએ. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ, ધન્યવાદ.